નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સ્થિતિ. રાજકોટના ઉપલેટામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને 100% પાક વીમો અને દેવા નાબૂદ થાય તે માંગણી સાથે ધરણા કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરા ઉપસ્થિત રહ્યા છે. તો એક મહત્વપૂર્ણ સમાચાર, પાક વીમા અંગેના નિવેદન બાદ ગરમાવો આવ્યો છે. દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું. સંઘાણીએ ખેડૂતોને સચેત રહેવા માટે અપીલ કરી હતી. કોરા ફોર્મ પર વીમા કંપનીઓ ખેડૂતોની સહી કરાવે છે તે બાબતમાં બારેજમાં ખેડૂતોને તેઓએ ઉદાહરણ આપ્યું હતું અને ખેડૂતોને કહ્યું હતું કે સચેત રહેજો. એટલે સવાલ અહીંયા થઈ રહ્યા છે કે ખેડૂતોને કયા મુદ્દા પર સચેત રહેવાની વાત છે. પાક વીમા કંપનીઓ જો આ પ્રકારની ઘટનાઓ કરતી હોય તો સરકાર એ બાબતથી જાણશે કે કેમ, તેના સામે કાર્યવાહી થાય કે કેમ. દિલીપ સંઘાણીએ આ નિવેદન આપ્યું છે. ત્યારબાદ હોબાળો થયો છે. દિલીપ સંઘાણીએ ખેડૂતોને કહ્યું છે કે કોરા ફોર્મ પર ખેડૂતોને સહી મુદ્દે નિવેદન આપવાની બાબત પર તેમણે કહ્યું છે કે ખેડૂતો સચેત રહે. દિલીપ સંઘાણીએ આ વાત કરી છે કે ખેડૂતો સચેત રહે, જેને લઈ અહીંયા આ મામલો હવે ગરમાવો છે અને તેના પર રાજકારણ રમાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો આપણે જણાવી દઈએ કે ખેડૂતોને વીમા કંપનીઓ કોરા ફોર્મ પર સહી કરાવી દે છે તેને લઈ નિવેદન આપવા માટે દિલીપ સંઘાણીએ કહ્યું છે કે ખેડૂતો આ બાબત પર સચેત રહે. અમે લોકો આક્ષેપ નથી કરતા, અમે વાસ્તવિકતા જણાવીએ છીએ. અને અત્યાર સુધી જ્યારે જ્યારે અમે વાસ્તવિકતા જણાવતા તો સ્વાભાવિક રીતે લોકોને એવું લાગતું કે અમે ખોટું બોલીએ છીએ. આજે ભાજપના જ નેતાઓ કહે છે કે ખેડૂતો દુઃખી છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, કોરા પેપર ઉપર એમની સાઈનો લેવામાં આવે છે. તો એનો મતલબ સ્પષ્ટ થઈ ગયો કે ખેડૂતો દુઃખી છે અને ખેડૂતો માટે જે લડાઈ લડે છે કોંગ્રેસ બિલકુલ સાચી છે. ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓને સમાધાન કરવી એ સરકારની જવાબદારી છે. પણ દિલીપ સંઘાણીજીને અત્યારે જ યાદ આવ્યું દિલીપભાઈને, એ પહેલા તો એમને કંઈ ખબર નથી. પુરુષોત્તમ રૂપાલા કૃષિ મંત્રી હોવા છતાં પણ એમને ખબર નથી. આરસીભાઈને કંઈ ખબર નથી. એક વાત એટલી હકીકત છે કે ગુજરાતના ખેડૂતો દુઃખી છે. તો ભાજપ પૂર્વ નેતા નિફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપે ખેડૂતોને સચેત રહેવા માટે અપીલ કરી છે, શું કહેવા માંગો છો આપ અપીલમાં? થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના બાબરિયા ગામથી એક યુવાન ખેડૂતનો ફોન આવ્યો. અહીંયા વીમા અંગેનું સર્વે કરવા આવ્યા છે કંપનીના માણસો અને કોરા ફોર્મમાં સહી લઈને જાય છે. એટલે મેં એમને સલાહ આપી કે એ વ્યાજબી નથી, ખેડૂતો કોરા ફોર્મમાં સહી કરી આપશે અને પછી જે વીમો લખશે જેટલા ટકા એ સરકારમાં રેકોર્ડ ઉપર આવે તો સરકાર તો કે કંપનીઓ આ રેકોર્ડના આધારે નિર્ણય કરે. તો જે વાસ્તવિક નુકસાન થયું હોય એ લખાવવું જોઈએ. એ લોકો ફોર્મ પાછા માંગ્યા ત્યારે એમાં 20-25% નુકસાન બતાવ્યું હતું. ખેડૂતોએ એમને રોક્યા ગામમાં બધા ખેડૂતો ભેગા થઈને અને ફોર્મ પાછા માંગ્યા. ફોર્મ પાછા લીધા કારણ ગામમાં મર્યાદિત અધિકારી ગામ ભેગું થઈ ગયું હતું અને ફોર્મ પાછા આપ્યા કીધું કે 60-65% અમારું નુકસાન થયું છે, તમે આ લખો પછી તમને અહીંથી જાઓ. તો એમને એ સુધારી આપ્યું અને બધા એના ફોટો લઈ લીધા દરેક ફોર્મના અને પછી કીધું કે હવે જો આવા ગડબડ કરશો તો મેં એના ફોટા લીધા છે ને ઉપર રજૂઆત કરીશું. આ રીતે ખેડૂતોએ જ્યારે પણ કરવા આવે ત્યારે અથવા તો કમિટી જે સરકારે નિમિત્ત છે એવા લોકપ્રતિનિધિ હોય, ખેડૂત હોય, સહકારી આગેવાન હોય, એ સહી કરતા પહેલા કેટલું નુકસાન ફોર્મમાં લખાય છે એ જોવું જોઈએ અને પછી સહી કરવી જોઈએ. વાસ્તવિક નુકસાન કરતા લેશ માત્ર ઓછું લખે તો મારી સૌ ખેડૂત બંધુઓને સહકારી આ સમિતિમાં હોય એ આગેવાનોને વિનંતી છે કે વાંચ્યા વગર કોઈ સહી ન કરે, નહીંતર બાબરિયા ધારમાં બનેલો બનાવ કોરા ફોર્મમાં સહી અથવા તો ઓછા નુકસાન બતાવીને સહીઓ કરી આપી અને પછી આપણે સરકાર ઉપર દોષારોપણ કરીએ, ધારાસભ્ય ઉપર કરીએ, સાંસદ ઉપર કરીએ, એનો કોઈ અર્થ નથી. જાગૃતિ જો ગામડામાં હશે તો વાસ્તવિક નુકસાન લખાવ્યા પછી સહી કરવી જોઈએ, જેથી કરીને સરકારને અને કંપનીઓને આ બાબતનો નિર્ણય લેવો જોઈએ.
દિલીપભાઈ, કોરા ફોર્મ પર કે ઓછા નુકસાન લખેલા ફોર્મ પર વીમા કંપનીઓ જે સહી કરાવી રહી છે, આ વાતની આપને ક્યારે જાણ થઈ? મને તે જ દિવસે, એટલે લગભગ એક અઠવાડિયા પહેલા, હજી તો વીમા કંપની વાળા ગામમાં જ હતા ત્યારે, ત્યાં ગામના આગેવાન લાડુમોર કરીને કોઈ હતા, જેમણે મને ફોન કર્યો અને એમને કીધું કે હું અહીંયા યુવા ભાજપનો કાર્યકર્તા છું ને આ પરિસ્થિતિ મેં નિહાળી કે આ ફોર્મ લઈને જઈ જશે તો અમારે હવે આમાં અમારું ઓછું કોરા ફોર્મ શું કરવું જોઈએ. એટલે મેં એમને સલાહ આપી કે કોરા ફોર્મ પાછા લઈ લો અને જે વાસ્તવિક સત્ય નુકસાન હોય એટલું જ તમે લખાવો, જેથી કરીને સરકાર કે કંપનીઓને આ નુકસાન આપવું પડે એ નીતિ નિયમો પ્રમાણે પરિસ્થિતિ ઊભી થાય. જો કોરા ફોર્મમાં ઓછા નુકસાનવાળું સહીઓ હશે તો પછી આપણો દાવો ગમે કરીએ તો ચાલે નહીં, કોઈ પણ દોષારોપણ કરીએ તો ન ચાલે. આપણે જાગૃત થવું જોઈએ. આ કેસ ઉપરથી દરેક મિટિંગોમાં અને સભામાં પણ વિનંતી કરું છું અને આપના માધ્યમથી અત્યારે પણ વિનંતી કરું છું, જ્યારે કમિટી અથવા તો ખેડૂતો સહીઓ કરે ત્યારે કાળજીપૂર્વક વાંચીને જ સહી કરે. દિલીપભાઈ, હવે આ મુદ્દાને કોંગ્રેસ હવે મુદ્દો બનાવી રહ્યું છે અને કહી રહ્યું છે કે આ બાબતની જાણ સરકારને પહેલાથી જ હતી અને આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે, ખેડૂતોને અન્યાય થતો આવ્યો છે. કોંગ્રેસે બીજું કામ નથી એની પાસે. એના સમયમાં 10,000 ગમે એટલું પાકે તો 10,000 કરતા વધારે વીમો હતો નહીં કોંગ્રેસ પાસે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, અટલજીની સરકાર આવી ત્યારે 10,000 ના બદલે જેટલું ધિરાણ લે એટલું વીમા પાત્ર બનાવ્યું અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે અને વિજયભાઈની સરકારે 3,00,000 સુધીનું કર્યું. કોંગ્રેસના કોઈ કાળમાં આટલો વીમાને સુરક્ષિત કર્યો નહોતો. ત્યારે કોંગ્રેસને તો દૂધમાંથી પૂરા કાઢવા છે. કોઈ દી જિંદગીમાં એને કોઈ દી ખેડૂતો સારું કર્યું નથી. ગાંધીનગરમાં આ મુદ્દે જ્યારે ખેડૂતોનું સંમેલન મળ્યું તો કોંગ્રેસે એની પર ગોળીબાર કર્યો, લોહીની નદીઓ એવી. એ કોંગ્રેસે બોલવાનો કોઈ અધિકાર નથી. દિલીપભાઈ, આપના ધ્યાને જ આ ઘટના આવી કે ખેડૂતો સાથે આ પ્રકારની વાત બનતી હોય છે? બધા જ ખેડૂતો ભણેલા પણ નથી હોતા, અંતરિયાળ ગામડાઓમાં અભણ ખેડૂતો સાથે આ પ્રકારની ઘટના વીમા કંપનીઓ કરતી હોય તો તેને લઈ આગામી શું પગલાં લેવામાં આવશે કે ખેડૂતને અન્યાય ન થાય? ખેડૂતોને જાગૃત રહેવું જોઈએ. કમિટીમાં હોય છે, અભણ નથી હોતા. સામાન્ય રીતે આ 70 વર્ષ વીતી ગયા આઝાદીને, એટલે એ નામે મતના રોટલા પકાવે તો વાત સાચી પડે, પણ હવે ગામડામાં કોઈને લખતા વાંચતા ના આવડે એવા તો પણ કોઈ હોય તો કમિટી વાળા તો ભણેલો હોય જ છે. એટલે કમિટી વાળા જાગૃત થાય. એક જણ તો આખી કમિટી ભણેલો એ જાગૃત કરીને ધ્યાન દો. આખી કમિટી અંગૂઠા છાપ હોય એવું બધું સહી કરે એનો મતલબ ભણેલ છે. ભણેલ છે તો એને વાંચવું જોઈએ, નહીં તો સહી જ નથી. અંગૂઠો મારે તો સહીઓ લીધી છે. ઠીક છે, તો ખેડૂતોએ તો જાગૃત રહેવું જોઈએ, આપની વાત સહમત છીએ. પરંતુ વીમા કંપની જ્યારે આ પ્રકારના કૃત્ય કરે છે, કોરા ફોર્મ પર સહી કરાવી, ઓછું નુકસાન લખવું, એમની સામે કોઈ પગલા કેમ નથી લેવાતા? એની સામે પગલા લેવા જ જોઈએ. હા, ખેડૂત જ્યારે આવું પ્રવૃત્તિ કરે, જે કમિટીના ધ્યાનમાં આવે તો ખેડૂતો એને છેતરપિંડી કરે એ રીતે. અમે કામ તો ખેડૂતો જ કરી શકશે, એની કમિટી જ કરી શકશે. સરકારને શું ખબર હોય ક્યાં ગામમાં કોઈને ક્યાં સહી કરી, કેટલું નુકસાન થયું? એ જે કમિટી બનાવી સરકારે, એ કમિટી જાગૃત રહી. બિલકુલ, તો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો દિલીપ સંઘાણીએ કહ્યું છે કે કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી, ખેડૂતોને જાગૃત રહેવું જોઈએ એ વાત કરી છે. સાથે જ કહ્યું છે કે વીમા કંપનીઓ ઉપર પણ ચોક્કસ પગલાં લેવા જોઈએ, કારણ કે ખેડૂતોને ઓછું વળતર આપવાનું લખાણ કરાવે અથવા તો કોરા ફોર્મ પર જ્યારે સહી કરાવે છે તો ખેડૂતોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેઓ ફોર્મ પર સહી કરે ત્યારે ફોર્મમાં શું લખ્યું છે, કેટલું નુકસાન લખ્યું છે, આ તમામ બાબતો વાંચે અને તેની ખરાઈ કર્યા બાદ જ આ બાબત પર સહી કરવામાં આવે, આ વાત પણ તેઓએ ખાસ અપીલ કરી છે. અને સાથે જ કહ્યું છે કે વીમા કંપની દ્વારા આ રીતે ખેડૂતો સાથે અન્યાય ન કરવામાં આવે તેને લઈને પણ પગલાં લેવામાં જોઈએ. તેના માટે જે કમિટીઓ નિમવામાં આવી છે, ખેડૂતોની જે કમિટીઓ ગામડાઓમાં નિમવામાં આવી છે, તે તમામ કમિટીઓએ જાગૃત થવું જોઈએ અને આ પ્રકારની જો ઘટના બને તો તેના વિશે જાણ કરવી જોઈએ. તો આ સમગ્ર બાબત પર લલિત વસવાએ શું કહ્યું, આવો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનો છે કે જેને અહીં એક ખેડૂતોનું હિત છે પણ અત્યાર સુધી બોલી શકતા નહોતા. પરબતભાઈ લોકસભાની અંદર બોલ્યા, દિલીપભાઈએ જાહેરમાં સ્ટેટમેન્ટ કર્યું. અત્યાર સુધી અમે કોઈ ધારાસભ્યો કે હાર્દિક પટેલ કે બાકીના લોકો બોલતા તો ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહેતા
કે આ લોકોને વિરોધ કરવા સિવાય કંઈ કામ નથી. આજે ભારતીય જનતા પાર્ટીના લોકોને સાચી વાત ખેડૂતોની સમજાણી છે, પરંતુ આ સરકારમાં બેઠેલા લોકો સત્તાના મદની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વાત પણ માનવા તૈયાર નહીં થાય, એટલા માટે જ અમારે આ લડતો કરવી પડે છે. તો લલિત વસોયાનું કહેવું છે કે જ્યારે ભાજપના જ લોકો આ વાતને સ્વીકારી રહ્યા છે કે ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે, ત્યારે હવે સરકાર આ વાતને ધ્યાન પર લે અને કોઈ નક્કર પગલાં ભરે.